મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ દેશભરમાં હર્ષોલ્લાસભેર ઉજવાઈ હતી. સૌરાષ્ટ્રમાં પણ ગાંધી જયંતિ નિમિત્તે શાળા કોલેજો તેમજ કચેરીઓમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ગાંધીજીના વિચારો, અહિંસા તેમજ સત્ય પ્રત્યેની પ્રીતિ ઉપર વિવિધ પ્રોગ્રામનું આયોજન કરાયું હતું. તો આ સાથે ઠેર ઠેર સ્વચ્છતા ઝુંબેશ પણ શરૂ કરાઈ હતી. મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિને ઉજવવા તેમજ શ્રદ્ધાંજલિ પાઠવવા યુએઈ દ્વારા વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફાને ભારતીય તિરંગાથી રંગી દેવામાં આવી હતી. યુએઈને આ પ્રકારની ઉજવણી માટે ભારત સરકારે તેમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. શાનદાર બુર્જ ખલીફાએ ગાંધી જયંતિ નિમિત્તે વિશ્વને સત્ય, શાંતિ અને અહિંસાનો સંદેશ પાઠવ્યો હતો અને મહાત્મા ગાંધી અને તેમને શીખને એલઈડી દ્વારા બુર્જ ખલીફા પર પ્રદર્શિત કરી અહિંસા દિન મનાવ્યો હતો. સૌરાષ્ટ્રભરમાં પણ ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે રાજકોટમાં તાજેતરમાં જ વડાપ્રધાનના હસ્તક ખુલ્લા મુકાયેલા ગાંધી મ્યુઝિયમ ખાતે ભક્તિ સંધ્યા અને લેઝર શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય અતિથિ તરીકે કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા તથા મેયર બિનાબેન આચાર્ય, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સહિતના અધિકારી અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે લેઝર શો દ્વારા ગાંધીજીના વિચારોને પ્રોજેક્ટર દ્વારા ઉભરાવવામાં આવ્યું હતું, તેમજ ભક્તિ સંધ્યામાં અંધજન મહિલા મંડળ દ્વારા સુર રેલાયા હતા. પૂજ્ય બાપુના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું. આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે આલ્ફ્રેડ સ્કૂલ ખાતે ભજન સંધ્યાનો કાર્યક્રમ હતો, પૂજ્ય બાપુનું આખું જીવન કે જે કાયમી માટે પ્રેરણા આપતું એમનું જીવન રહ્યું છે, ને આજથી બે દિવસ પહેલાં દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ આ ગાંધી મ્યુઝિયમનું લોકાર્પણ કરી અને સમગ્ર રાજકોટવાસીઓ માટે ખુલ્લું મૂક્યું હતું. એટલે સ્વાભાવિક રીતે આજનો ગાંધી જયંતિનો કાર્યક્રમ આ જગ્યા ઉપર રહ્યો છે અને સૌ કોઈ આ સ્થળની મુલાકાત લે અને ગાંધીજીના જીવનમાંથી પ્રેરણા લઈ અને આવનારા નવા ભારત બનાવવા માટે સૌ સાથે મળીને પ્રયત્નો કરીએ, એના જીવનમાં ઘણું શીખવા જેવું છે. એટલે આજે 150મી જન્મજયંતિ અને રાજ્ય સરકારે પણ સતત એક વર્ષ સુધી આ 150મી જન્મજયંતિ ઉજવવાનો નિર્ણય કર્યો છે. ફરીથી બાપુના ચરણોમાં કોટી કોટી વંદન કરી અને આજે ગાંધી જયંતિની જન્મજયંતિ જ્યારે સમગ્ર દેશમાં ઉજવાય છે ત્યારે ફરીથી એમના ચરણોમાં વંદન કરું છું. મ્યુઝિયમ તથા આ લાઇટ શો જોયો, ખરેખર આ લાઇટ શો બહુ જ સુંદર છે અને હું રાજકોટ તથા ગુજરાતની તમામ જનતાને અપીલ કરીશ કે એક વખત જીવનમાં આ લાઇટ શો જોવો, ખરેખર એ લાહવો છે. કારણ કે ગાંધીજી વિશેની એવી વસ્તુઓ કે જે અમે રાજકોટમાં હોવા છતાં પણ અમને નહોતી ખબર, તે અમને અહીંથી જાણવા મળી અને આજે અમે આ મ્યુઝિયમમાં એવી એવી વસ્તુઓ જોઈ કે જે અલભ્ય છે અને અમે કોઈ દિવસ જોઈ નહોતી. અને ખરેખર જો તમે જીવનમાં એક વખત આ મ્યુઝિયમ નહીં જોવો તો એ તમારે બહુ મોટો લાવો ચૂકી જશો, આવું મારું માનવું છે. તો આ ઉપરાંત ગોધરામાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ સર્વધર્મ પ્રાર્થના કાર્યક્રમમાં ગૃહમંત્રી જાડેજા સહિત સાંસદ સભ્ય પ્રભાતસિંહ ચૌહાણ, જિલ્લા પોલીસ વડા, જિલ્લા કલેક્ટર સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. પ્રદીપસિંહ જાડેજાએ 2.5 કિલોમીટર પગપાળા ચાલી 6 મીટર ખાદીની ખરીદી કરી 1,248 રૂપિયા ચૂકવ્યા હતા. ખરીદી સામૂહિક રીતે બધા મહિલા મોરચા દ્વારા કરીએ છીએ. ખાદી ખરીદી દ્વારા અમે એટલો જ મંત્ર આપીએ છીએ કે ખાદી ખરીદી નહીં, મંત્ર છે, એક વિચાર છે, એક ક્રાંતિ છે. આ ક્રાંતિ સ્વદેશી છે અને અમારા ભારત દેશનું એક સ્વમાન છે. એ સ્વમાન માટે અમે સમૂહમાં સ્વદેશી જે પણ વસ્તુઓ છે એનું આજે અમે ખાદી ભંડારમાંથી આજે આયોજન કરીએ છીએ, લઈએ છીએ. અહીંયા ખાદી ભંડારમાંથી એનું નેચરલ શેમ્પુ છે, તેલ છે, એ તો દર મહિને લઈને જ જઉં છું કેમ કે બહુ સારી પ્રોડક્ટ આવે છે અને શુદ્ધ આવે છે અને એનું રિઝલ્ટ પણ બહુ સારું છે. હા, અને સ્વાદેશી છે. અને બીજું કે કપડામાં પણ એવું છે કે રૂમાલ હોય કે પગ લૂછણિયા હોય કે જબ્બા હોય એ બહુ સારી રીતના હોય છે કે એનામાં ગરમી પણ ઓછી લાગે છે અને સારું રહે છે. જ્યારે વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ તીર્થધામમાં પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં એક કદમ સ્વચ્છતા કી ઓર નાટક દ્વારા ઉપસ્થિત સર્વે લોકો તેમજ યાત્રિકોને સ્વચ્છતા જાળવવા અંગે અપીલ કરવામાં આવી હતી. સોમનાથ ચોપાટી ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયેલ, જેમાં પડેલા ઘન કચરાના ઢગલાઓ સાફ કરી આસપાસના લારી ગલ્લાવાળાઓને સ્વચ્છતા જાળવવા ગુલાબનું ફૂલ આપી સમજ આપવામાં આવી હતી.
આ ઉપરાંત ગીર સોમનાથના છારા ગામે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શ્રી સ્વાભિમાન સેનેટરી નેપકિન વિતરણ અને 150મી ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 100થી વધુ મહિલાઓએ ભાગ લઈ સમગ્ર છારા ગામને સ્વચ્છ કર્યું હતું. તેમજ સ્ત્રી સ્વાભિમાન પ્રોજેક્ટ અંતર્ગત ત્રિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેનો સેંકડો લોકોએ ભાગ લીધો હતો અને મહિલાઓને રોજગારી પ્રત્યે જાગૃત કરાઈ હતી. ભારત સરકાર અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા ગ્રામીણ મહિલાઓ અને મહિલાઓ માટે સ્વાર્થ અને સસ્તા હાઇજેનિક સેનિટરી નેપકિન મળી રહે તે માટે દરેક જિલ્લામાં એક સ્ત્રી સ્વાભિમાન નામથી એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલ છે. તે પ્રોજેક્ટનો મેઇન ઉદ્દેશ એ જ છે કે ગ્રામ્ય કક્ષાએ મહિલાઓને સેનિટરી નેપકિન મળી રહે અને સાથે સાથે મહિલાઓને રોજગારી પણ મળી રહે અને મહિલાઓની સ્વચ્છતા અને આરોગ્યની પણ કાળજી લઈ શકાય. માનનીય વડાપ્રધાનશ્રીના આ ઉદ્દેશને પૂરું કરવા માટે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામે મહિલાઓ દ્વારા સ્ત્રી સ્વાભિમાન નામના પ્રોજેક્ટ અંતર્ગત સેનિટરી નેપકિન યુનિટ ચાલુ કરવામાં આવેલ છે. અને આજે સ્ત્રી સ્વાભિમાન નામનો એક પ્રોજેક્ટ ચાલુ કર્યું છે, તે માટે મહિલાઓને વિતરણ કરવામાં આવેલું છે સેનેટરી નેપકિન પેડ. અને ભારત સરકાર માન્ય પ્રધાનમંત્રી દ્વારા ગ્રામ્ય અને ગરીબ મહિલાઓને સ્વાસ્થ્ય માટે સસ્તા અને હાઇજેનિક સેનેટરી નેપકિન મળી રહે તે માટે સ્ત્રી સ્વાભિમાન નામનો એક પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવેલો છે, જેથી ગ્રામ્ય મહિલાઓ સ્વચ્છતા સાથે પોતાના આરોગ્યની પણ કાળજી લઈ શકાય. આ સાથે ગાંધી જયંતિ નિમિત્તે કેશોદની જુદી જુદી શાળાઓ દ્વારા બસ સ્ટેશનમાં સાફ સફાઈ કરવામાં આવી હતી, જેમાં આદર્શ મંદિર કોયલાણા, આદર્શ નિવાસી શાળા તથા પાઠક સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો, એસટી સ્ટાફ, નિવૃત્ત આચાર્ય જીટી ઝાલાવડિયા, મહિલા સુરક્ષા અધ્યક્ષ પ્રવીણા પટેલ સહિત ભારતીય મજદૂર સંઘ બીએમએસની ટીમ જોડાઈ હતી. નિમિત્તે આજે કેશોદ બસ સ્ટેન્ડની અંદર આજે સફાઈ યોજના માટે અમારા વિદ્યાર્થીઓ તેમજ આદર્શ નિવાસી શાળા કે કોયલાણા અને કેશોદ એના દ્વારા જે સ્વચ્છતાનું અભિયાન કરવામાં આવ્યું છે. અમે અહીં ગાંધીજીની પુણ્યતિથિ 2 ઓક્ટોબરના દિવસે કેશોદના બસ સ્ટેન્ડ પર સ્વચ્છતા અભિયાન નિમિત્તે સ્વચ્છતા માટે આવીએ છીએ અને અમને સ્વચ્છતા કરીને ખૂબ ખૂબ આનંદ થયો છે. અહીં અમારી સાથે મારા મિત્રો અને સ્ટાફ મેમ્બર તથા આ સાથે ઓખામાં ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. સ્વચ્છ ભારતની વિકાસ યાત્રામાં ભાગીદાર બનવા ઓખા કેન્દ્રીય વિદ્યાલય સ્કૂલ દ્વારા બાપુને ફૂલોની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તથા આ સાથે ઓખા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતાના બેનરો સાથે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યોગદાનમાં જોડાવા શાળાના આચાર્યએ શપથ લીધા હતા. ઓખાની માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક સ્કૂલ, ત્યારબાદ વીએચ સ્કૂલ પ્રાથમિક શાળા નંબર 1, ત્યારબાદ કેન્દ્રીય વિદ્યાલય, દરેક સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ આચાર્યશ્રીઓએ આ પ્રસંગે ખૂબ જ જહેમત ઉઠાવી હતી અને શાળામાંથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતતા આવે એ માટે વિદ્યાર્થીઓએ શાળાએથી રેલી શરૂ કરી, ત્યારબાદ ગામના મુખ્ય માર્ગોએ આ રેલી જે છે એનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય માર્ગ ઉપર થઈ અને આ રેલી જે છે એ શાળાએ પૂર્ણ કરવામાં આવી હતી. રેલી પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ અને આચાર્યશ્રીઓ તેમજ શિક્ષકગણે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. તેમાં શાળાના કમ્પાઉન્ડમાં જેટલો કચરો એકત્રિત થયેલો હતો તેઓને ભેગો કરી અને તેઓનો નિકાલ કરવામાં. આપનું નામ શું છે? મારું નામ ચાંદની કોટેચા. જ્યારે સેલવાસમાં પણ મહાત્મા ગાંધીની જન્મ જયંતિને ઉલ્લાસભેર મનાવવામાં આવી હતી. સચદેવ બાલ ઉદ્યાનમાં ગાંધીજીની પ્રતિમા પાસે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સાંસદ નટુભાઈ પટેલ, કલેક્ટર ગોપીનાથન, એસપી શરદ ભાસ્કર દરાડે સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી ગીતાપાઠ, કુરાન અને બાઇબલનું વાંચન કરાયું હતું. ત્યારબાદ સમાજ કલ્યાણ વિભાગ દ્વારા વૈષ્ણવજન ધૂન ગવાઈ હતી. સફાઈ કા ભી અભિયાન રખને ઓર ગાંધી જી કા અનેક સંદેશ થે ઉસમે સે એક થા યે સ્વચ્છતા. સ્વચ્છતા ઓર સફાઈ સિર્ફ જમીન પે નહીં, સિર્ફ અપને રોડ પે નહીં, અપને દિલ પે ભી રખના હૈ, એક દૂસરે કે પ્રતિ સદભાવના રખના હૈ. ઓર જૈસે સિલવાસા એક શાંતિપ્રિય ઓર એક દૂસરે સે પ્યાર કરતે હુએ સબ લોગ ખુશી સે રહેને વાલે એક જગહ હૈ, એસે હી કાયમ રહે ઓર મહાત્મા ગાંધી કે હર એક સંદેશ કે હમ પાલન કરને કા કોશિશ કરે. और आधे घंटे जैसे हमने आज प्लेज लिया, हफ्ते में 2 घंटे या साल में 100 घंटे हम अगर दे पाएँ तो हम सिलवासा को सबसे अच्छा शहर और दादरा नगर हवेली को सबसे स्वच्छ जिला बना पाएंगे. ये सारे जनता को दे रहे हैं और स्पेशली जो हमारे नगर पंचायत और जो जिला पंचायत वहाँ के सारे
लोगों को, और उसमें जो सफाई कर्मचारी है जो कर रहे हैं इसकी सफाई करने का, जब भी हम बुलाते हैं वो आके काम कर रहे हैं, और उनके बिना तो ये पॉसिबल नहीं था, जो जो कर्मचारी है और जनता। जारे राखोली पंचायत द्वारा पण उजवणी कराई हती अने राष्ट्रपिता महात्मा गांधी ने श्रद्धा सुमन पाठव्या हता। आ प्रसंगे प्रभुभाई पटेल, गीताबेन पटेल तेमज गाम लोको मोटी संख्या में उपस्थित रह्या हता। हमारे रखोली पंचायत के अंदर हमारे श्रीमती सरपंच चंपाबेन, जिला पंचायत सदस्य चंदनबेन, डेप्यूटी सरपंच हमारे शैलेश भाई, दिनेश भाई, हमारे हंसाबेन, सारे पंचायत के सदस्य यहाँ उपस्थित रह के पूरे रखोली और कराड़ के गांव के लोगों को बुलाए गांधी जयंती के अवसर, शुभ अवसर पर। उनको आज के दिन उनको ये आश्वस्त ये बताया गया कि हम लोग आज के बाद कभी गांव में, कभी हमारे गलियों में कचरा ना रहे, साफ सुथरा रहे, ये गांधी जी का एक नारा है। गांधी जी इस उद्देश्य से पूरे भारत में स्वच्छ अभियान चला रहा है, तो हम भी इस अवसर पर गांधी जी के पुण्यतिथि पर, जन्मदिवस पर, इस अवसर पर हमने भी लोगों को यही कहा कि आओ हम मिल के पूरा गाँव, पूरा हमारे पंचायत, पूरा प्रदेश साफ सुथरा रहे। सिलवासनी शिव प्रकाश मेमोरियल स्कूल में पण उजवणी करवामां आवी हती। आ कार्यक्रममां मुख्य मेहमान तरीके नवनिर्माण भारतना उपाध्यक्ष कमळ यादव उपस्थित रह्या हता। कार्यक्रमनी शरूआत दीप प्रज्वलित करीने गांधीजी अने लाल बहादुर शास्त्रीने श्रद्धांजलि पाठवामां आवी हती। बात करनी चाहिए स्कूल से, तो हमारी जो आने वाली युवा पीढ़ी है हमारी स्कूल से उनकी शुरुआत होगी। अगर इनको हम जागरूक करेंगे तो मुझे लगता है बहुत बड़ा हम भारत में एक स्वच्छता का अभियान चला पाएंगे। इनको जागरूक करना जरूरी है बच्चों को। तो उपलक्ष्य में हमने 150वीं जो वर्षगांठ है गांधी जी की, पूरे देश में धूमधाम से मनाई जा रही है। हमने भी एक छोटा स्कूल में प्रोग्राम रखा है, तो बच्चों के जरिए हमने संदेश देने की कोशिश की है कि बच्चों में ये भावना जागृत होए स्वच्छ भारत के लिए। जहाँ तक स्वच्छता का अभियान का सवाल है, देश को स्वच्छ यदि आपको बनाना है तो सबसे पहले भारतीय जो नागरिक हैं उसको इस बात की जागरूकता आनी बहुत ज़्यादा ज़रूरी है कि हमें इस देश को स्वच्छ बनाना है। यह जागरूकता यदि हमारे सभी भारतीय नागरिकों में आ गई तो यह देश बिल्कुल, मैं इस बात से अस्वस्थ हूँ कि यह देश बिल्कुल स्वच्छ भारत होगा। आ उपरांत दादरानगर हवेली में कांग्रेस पार्टी द्वारा पूर्व सांसद मोहनभाई डेलकर नेतृत्व उजवणी कराई थी, जेमां दीप प्रागट्य करी गांधी अने शास्त्रीजी ने श्रद्धांजलि पाठवामां आवी हती। आ तके मोहनभाई डेलकरे गांधीजी आदर्श मूल्यों अने सिद्धांतों ने याद करी सत्याग्रह द्वारा शांति अने अहिंसा पर मार्गदर्शन पूरु पाड्यु हतु। बधाई देता हूं सुरंगी पंचायत को, इतना बढ़िया काम किया सरकार, भारत सरकार ने जो योजना लागू की थी उस योजना को इतनी अच्छी तरह से उन्होंने सफाई अभियान किया। और मुझे ये बताया गया कि सुरंगी पंचायत को नंबर मिला है, तो मैं बधाई देता हूँ सुरंगी पंचायत को और जिला पंचायत को भी बधाई देता हूँ, और साथ साथ प्रशासन का आभार व्यक्त करता हूँ कि प्रशासन के सहयोग की वजह से सुरंगी पंचायत ने ये काम कर पाए हैं। और मुझे ये भी बताया गया कि सुरंगी पंचायत के साथ साथ सेकेंड नंबर पे सहेली पंचायत आई है, सहेली पंचायत को भी मैं धन्यवाद देता हूँ, और मैं समझता हूँ प्रदेश के लिए बहुत बड़ी उपलब्धि है